બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરનો મોટી રાહત આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો। बनासकांठा जिला में सतत कोरोना संक्रमण वधी रह्यु छे तेने ध्याने लईने जिला कलेक्टर नो मोटी राहत आपतो महत्वपूर्ण निर्णय लेवायो। जिला कलेक्टर श्री नी तमाम फिजिशियनों साथे बैठक करी कोविड मान्यता प्राप्त खानगी हॉस्पिटलों ने रेन्डम शिविर आपवानो निर्णय करायो छे, जेमां सारवार लेनार दर्दीना परिवारजनों जो डॉक्टर नुं भलामण पत्र आरटीपीसीआर टेस्ट दर्दीनी केस हिस्ट्री सहितनी विगत साथे आवनारने पालनपुर सिविलमां रेन्डम शिविर इंजेक्शन मळशे। तेमज रेन्डम शिविर इंजेक्शननी व्यवस्था माटे पालनपुर सिविल सर्जनने सत्ता सुप्रत करी समग्र व्यवस्था सुनिश्चित करवामां आवी। रेन्डम शिविर इंजेक्शन मेळवा सिविलमां सवारथी लाइनो लागी होय छे, त्यारे खास जरूरियात होय तेवा ज दर्दीनी भलामण करवा इन्चार्ज सिविल सर्जननी अपील कराई हती। रिया सोलंकी, जेडएस टीवी, बनासकांठा। જે લાઈનો લાગી છે શાના માટેની લાઈનો લાગી છે? આ લાઈનો છે ઇન્જેક્શન રેમડેસિવિર લેવા માટેની લાગી છે। આપણે અત્યારે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી ઇન્જેક્શન રેમડેસિવિરનું જીએમએસસીએલની ગાઈડલાઈન પ્રમાણે પ્રાઇવેટના દર્દીઓને પણ જીએમએસસીએલની ગાઈડલાઈન પ્રમાણે મળી રહે એ માટે વિતરણ શરૂ કર્યું છે। અને એના માટે થઈને જે જરૂરિયાત ડોક્યુમેન્ટ સાથે દર્દીના સગા અથવા ડૉક્ટરનો સ્ટાફ જો આવે અને એ બધું લઈને આવશે તો પછી એ પ્રમાણે એને ઇન્જેક્શન રેમડેસિવિર આપણે જીએમએસએલની ગાઈડલાઈન પ્રમાણેના ચાર્જ પ્રમાણે પૂરી પાડી દઈશું। ઇન્જેક્શન લેવા આવનાર દર્દીઓને આપ શું સલાહ આપશો, સગાઓને શું સલાહ આપશો? હવે મારે ખાલી એટલું કહેવાનું છે ડૉક્ટરને પણ, એ જે પ્રાઇવેટ ડૉક્ટરો છે એમને પણ એટલું જ કહેવાનું છે કે જે જરૂરી છે, જેમને ખરેખર ઇન્જેક્શન રેમડેસિવિર જરૂર છે, જે મોડરેટ ટુ સિવિયર કન્ડિશનમાં છે કોવિડ 19 પોઝિટિવ, જેનું લંગ ઇન્વોલ્વમેન્ટ 50% કરતાં વધારે છે, આરટીપીસીઆર પોઝિટિવ છે, અને જે ઓક્સિજન પર છે, બાયપેપ કે વેન્ટિલેટર પર છે, જે ખરેખર સિવિયર કન્ડિશન અને જરૂરિયાતવાળા છે, એવા જ દર્દીઓના માટે રેમડેસિવિર એડવાઇઝેબલ છે અને એવા જ દર્દીઓ માટે રેમડેસિવિર પ્રિસ્ક્રાઇબ કરે। દરેક દર્દીઓને, માઇલ્ડ દર્દીઓને રેમડેસિવિરની જરૂર નથી, તો આ એ પ્રમાણે કરવામાં આવે તો પછી આપણી જે અછત છે એમાં પણ આપણે આ વસ્તુમાં કોપઅપ કરી